સુરેન્દ્રનગરના સમઢિયાળા ગામે બે દિવસ પહેલા જમીન મામલે એક દલિત પરિવાર પર હુમલો થયો હતો. જ્યારે આ દલિત પરિવાર તેમના ખેતરમાં આવ્યો ત્યારે 12-15 લોકો હથિયારો સાથે આવ્યા અને તેમના પર હુમલો કર્યો. આ બનાવમાં બે દલિત ભાઈઓની હત્યા થઈ, જેના લીધે સમગ્ર દલિત સમાજમાં રોષ છે. સમગ્ર બનાવમાં મૃત્યુ પામેલા બે ભાઈઓ આલજીભાઈ પરમાર અને મંજીભાઈ પરમાર અમદાવાદ ખાતે રહેતા હતા. બંને ભાઈઓ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર અને સળિયા કામના વ્યવસાયમાં જોડાયેલા હતા, જેમાંથી એક ભાઈ ચાંદખેડા તો બીજા જૂનાવાડજમાં રહેતા હતા. ચાર ભાઈઓના પરિવારમાં હવે આ બનાવ બાદ એક જ ભાઈ જીવતા બચ્યા છે. મનોજભાઈ ઉર્ફે મંજીભાઈ એ ઘરની મુખ્ય કમાનાર વ્યક્તિ હતી. તેમને બે દીકરી અને એક દીકરો છે. તેમની સૌથી મોટી દીકરી અમેરિકામાં અભ્યાસ કરી રહી છે અને અન્ય એક દીકરી MBBSનું ભણી રહી છે, જ્યારે દીકરો માત્ર 5 વર્ષનો છે. મંજીભાઈના મૃત્યુ બાદ પરિવાર માટે તેમના સંતાનોના ભણતર પાછળના ખર્ચનો પ્રશ્ન ઊભો થયો છે. આલજીભાઈને પણ બે દીકરીઓ અને બે દીકરા છે. તેમના બંને દીકરા જયેશ અને અક્ષય પણ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે જ સંકળાયેલા છે. આલજીભાઈના બંને દીકરીઓ ઘટના સમયે દુબઈ હતા, જેઓ ઘટનાની જાણ થતાં જ ગુજરાત આવી પહોંચ્યા હતા. ચુડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર બુધવારે સાંજના 5 વાગે સમઢિયાળા ગામની સીમમાં આવેલા પોતાની માલિકીના ખેતરમાં કામ કરાવી રહેલા દલિત પરિવાર પર 12-15 માણસોએ તલવાર અને ધાર્યા સહિતના હથિયારોથી હુમલો કર્યો હતો. આ મામલે પીડિતોએ આરોપીઓ વિરુદ્ધ પહેલા પણ હેરાનગતિ કરતા હોવાની ફરિયાદ કરીને તેમની સામે પોલીસ રક્ષણ માંગ્યું હતું, પણ પીડિતો અનુસાર પોલીસે તેમની માંગને નજરઅંદાજ કરી હતી. આ મામલે પોલીસે ચુડા પોલીસ સ્ટેશનના 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પણ સસ્પેન્ડ કરી દીધા છે. હુમલામાં મૃત્યુ પામેલા આલજીભાઈ પરમારના પુત્ર જયેશ પરમાર આરોપ લગાવતા કહે છે કે 70 વર્ષથી આ જમીન પર અમે ખેતી કરીએ છીએ. અમારી બાજુમાં રહેતા ઉચ્ચ જ્ઞાતિના લોકો તેના પર હક જમાવવા માંગે છે. તેમણે આ જમીનને પચાવી પાડવા અમારા પર કેસ પણ કર્યા હતા, પણ તેઓ ફાવ્યા નહોતા. તેઓ તેથી અમને ધાકધમકી આપતા હતા, કારણ કે અમે બધા અમદાવાદમાં રહીએ છીએ એટલે તેઓ જાણતા હતા કે અહીં કોઈ નથી જેથી જમીન તેમને મળી શકે છે.